ओरिएंटल हायर सेकेंडरी यूट्यूब चैनल में हूँ अजर सर आपनु स्वागत करू छू। आज आप धोरण 11 एसपी और सीसी एटले वाणिज्य पत्रव्यवहार और सेक्रेटरियल प्रेक्टिस् सब्जेक्ट अंदर पहलू चैप्टर नाम छे एनु माहिती संचार नो अर्थ अने तेनी पद्धतिओ। अपने गया लेक्चर नी अंदर आ चैप्टर स्टार्ट करी दीधुं हतुं। आज आप ए चैप्टर एक अगत्यनो अने खूबज महत्वनो टॉपिक विषे चर्चा करवानी छे। ए टॉपिकनुं नाम छे माहिती संचारनी प्रक्रिया। हवे आ माहिती संचारनी जे प्रक्रिया छे ने आपणे विद्यार्थी मित्रो स्लाइड द्वारा एक एक पॉइंट विविध स्वरूपे समझीशुं। हवे तमारी जे आगळनी स्लाइडनी अंदर माहिती संचारनी प्रक्रिया आपेली छे अने ए प्रक्रियाने जेटला पण सोंपवानो छे ने एक एक मुद्दाओ द्वारा आपणे विस्तृत रीते चर्चा करीए। चालो विद्यार्थी मित्रो हवे आपणे स्लाइड ऊपर जई रह्या छीए। માહિતી સંચારની પ્રક્રિયા વિશે વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, એના પહેલા માહિતી સંચારનો અર્થ ફરીથી આપણે સમજી લઈએ જે આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારનો અર્થ સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા જોઈએ। વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને માહિતીની આપલે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। વિશિષ્ટ પ્રકારની શૈલી કે આપણે માહિતી જે છે ને એ કયા પ્રકારે કઈ શૈલીનો ઉપયોગ કરીને અને કયા કયા કૌશલ્ય, આપણે કૌશલ્ય વિવિધ પ્રકારના કૌશલ્ય કે લેખિત હોય એવા મૌખિક કૌશલ્ય હોય કે આપણે કોઈને ચિહ્ન દ્વારા પણ આપી શકીએ, યોગ્ય માધ્યમનો ઉપયોગ પણ કરી શકવાનો છે એમાં આપણે દ્રશ્ય માધ્યમ ઉપયોગ કરવાનો છે કે શ્રાવ્ય કે દ્રશ્ય શ્રાવ્ય બંને, કે આપણે એને વિડીયો દ્વારા કે ઓડિયો દ્વારા કે ઓડિયો વિઝ્યુઅલ બંને દ્વારા માધ્યમનો ઉપયોગ કરીને આપણે માહિતીની આપલે કરવામાં આવતી હોય તો આ માહિતીની આપલે કરવામાં આવે તો આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા ખૂબ સરળ છે, ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે એમાં, વિશેષ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને। કઈ કઈ? વિશેષ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને જે માહિતીની આપલે કરવામાં આવે ને તો એ માહિતીને સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે માહિતી સંચારની પ્રક્રિયા અંગ્રેજીમાં શું કહેવાય, એ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો છે એ વિશે માહિતી મેળવીએ કે માહિતી સંચારની પ્રક્રિયાને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે। સો વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? કોમ્યુનિકેશન। યસ, કોમ્યુનિકેશન શબ્દ એ લેટિન ભાષામાંથી ઉતરી આવ્યો છે। લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? કોમ્યુનિકેશન, જે રીતે તમને અહીંયા બોર્ડ દેખાઈ રહ્યું છે સ્લાઇડ ઉપર, કોમ્યુનિકેટ શબ્દ પરથી ઉતરી આવ્યો છે કોમ્યુનિકેશન શબ્દ। તેનો અર્થ શું થાય છે? વહેંચવું, આદાન પ્રદાન કરવું અને ભાગીદાર થવું, એવો અર્થ થાય છે। તો માહિતી સંચારનો અર્થ એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યું છે? કોમ્યુનિકેશન પરથી ઉતરી આવ્યું છે, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? કોમ્યુનિકેશન। કોમ્યુનિકેશન શબ્દ એ લેટિન ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળની સ્લાઇડની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર વિશે માહિતી મેળવીએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી સંચારની પ્રક્રિયા વિશે વાત કરીશું। માહિતી સંચારની પ્રક્રિયાની અંદર સૌપ્રથમ એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચારો પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં કુલ 7 તબક્કા છે વિદ્યાર્થી મિત્રો। માહિતી સંચાર એ જ છે કે જ્યાં એક વ્યક્તિ કે આખા જૂથ દ્વારા બીજા વ્યક્તિ કે જૂથને માહિતી કે પોતાની લાગણી કે વિચારને પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે। આ પ્રક્રિયાનો કુલ કેટલા સોંપવાનો છે? 7 સોંપવાનો છે। આપણે આ 7-7 સોપાનોને વિસ્તૃત રીતે ચર્ચા કરીશું। પહેલું સોપાન છે બોલનાર, બીજું છે રજૂઆત વિચારોની ગોઠવણી, એને અંગ્રેજીમાં એન્કોડિંગ કહેવામાં આવે છે। નંબર 3 સંદેશો કે માહિતી, એને શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં? મેસેજ। નંબર 4 માધ્યમ, મીડિયમ, કયા માધ્યમથી આપણે સંદેશો મોકલીશું, સંદેશાની પ્રાપ્તિ અને સમજ। પછી સાંભળનાર, લિસનર, એટલે ત્યારબાદ છેલ્લો મુદ્દો આવે છે પ્રતિભાવ। હવે આપણે આખી આની જે પ્રક્રિયા છે ને એને ચિત્ર દ્વારા સમજીએ છીએ વિદ્યાર્થી મિત્રો।
તમારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે માહિતી સંચારની પ્રક્રિયાને આકૃતિ દ્વારા વર્ણન કરો. તો માહિતી સંચારની પ્રક્રિયા કેટલા સોપાનોમાં વહેંચાયેલી છે? સાત. વિદ્યાર્થી મિત્રો, સાત સોપાનોની અંદર માહિતી સંચારની પ્રક્રિયા વહેંચાયેલી છે. આ સાથે સાત સોપાનોની આપણે વિસ્તૃત ચર્ચા હવે કરીએ છીએ. પહેલું આવે છે બોલનાર. બોલનાર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જે માહિતી મોકલનાર અથવા વક્તા હોય, કે જે અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રયત્ન દ્વારા આ માહિતી સંચારની જે પ્રક્રિયા છે ને શરૂઆત થાય છે. એટલે માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત કોણ કરે છે વિદ્યાર્થી મિત્રો? બોલનાર કરે છે. બોલનાર પોતાની પાસે જે પણ માહિતી કે વિચાર પહોંચાડવાનો પ્રયત્ન કરે ને તો એ બોલનાર હોવો ખૂબ જ જરૂરી છે માહિતી સંચારની પ્રક્રિયાની અંદર. તો માહિતી સંચારની પ્રક્રિયાનું પ્રથમ પગથિયું કે પ્રથમ સોપાન જે કહીએ ને એને શું કહેવામાં આવે છે? બોલનાર. પછી છે રજૂઆત વિચારોની ગોઠવણી, કે રજૂઆત અથવા વિચારોની ગોઠવણી એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? એન્કોડિંગ. જે બોલનાર હોય ને એ પોતાના દિમાગની અંદર અથવા પોતાના વિચારો લાવે છે કે જે વિચારોને સ્વરૂપ આપવાનું કાર્ય એ પોતે કરે છે. તો જે બોલનાર દ્વારા વિચારને માહિતીને સ્વરૂપ આપતા પહેલા જે તે વિચાર કેવી રીતે રજૂ કરવો, તેના માટે કઈ ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, માધ્યમ અનુરૂપ થશે જેના દ્વારા સામે વ્યક્તિને કે સાંભળનારને એ ખૂબ જ સરળ રીતે સમજી શકાય ને તેવી પ્રક્રિયાને વિચારોની રજૂઆત કહેવામાં આવે છે. વિચારોની રજૂઆત કે વિચારોની ગોઠવણી કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? એન્કોડિંગ. તો પ્રથમ પગથિયું હતું બોલનાર. બોલનાર કોને કહેવાય? કે જે વિચાર રજૂ કરે. અને પછી બીજું પગથિયું આવશે એ વિચારોની ગોઠવણી. વિચારોની ગોઠવણીનું કામ પણ કોણ કરશે? બોલનાર જ કરશે વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજું અગત્યનું સોપાન છે સંદેશો કે માહિતી. આજે વિચારોની ગોઠવણી કર્યા બાદ જે સંદેશો કે માહિતી મોકલવાની છે ને એને ફાઇનલ સ્વરૂપ આપવામાં આવે છે. કે સંદેશો કે માહિતીને ખૂબ જ સારી રીતે અને સરળ ભાષાની અંદર સાંભળવા વ્યક્તિને સમજી શકાય ને એવી હોવી જોઈએ. તો વિવિધ સાધનો, કરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારને યોગ્ય રીતે રજૂઆત કરે છે, જે હવે સંદેશો કે માહિતી તરીકે ઓળખાય છે. જે ફાઇનલ સંદેશો, જે આપણે જે વિચાર હવે આગળ મોકલવાનો છે એને આપણે મેસેજ કહીશું. તો હવે સૌ પ્રથમ આપણા ઘરમાં પણ કોઈ પ્રસંગ હોય તો એના માટે આપણે કાર્ડ બનાવીએ છીએ, કંકોત્રી બનાવીએ છીએ. તો કંકોત્રી અચાનક નથી બની જતું, પહેલા આપણે એની વિચારોની ગોઠવણી કરીએ કે ભાઈ કેટલા સમયે આપણા ત્યાં કયો પ્રસંગ હશે. તો આપણે પહેલા રફ કામ કરીએ, તો એક રફ કામ કરીએ પછી એકદમ ફાઇનલ ટચ આપીએ છીએ કે ભાઈ હા, એ જે કંકોત્રી પર જે છપાશે ને એ માહિતી આવી હશે. તો જે માહિતી સંચારની પ્રક્રિયા પણ એવી જ છે. તો બોલનારે જે વિચારોની ગોઠવણી કરી દીધા બાદ જે છેલ્લો સંદેશો, જે ફાઇનલ સંદેશો, જે રજૂઆત કરવાની હોય, જે આગળ મોકલવાનો હોય એને શું કહેવામાં આવે છે? માહિતી કહેવામાં આવે છે. હવે નંબર ચાર નંબરનું સોપાન છે માધ્યમ. માધ્યમ, માધ્યમને મીડિયમ કે ચેનલ પણ કહેવામાં આવે છે. કે સંદેશો કે માહિતી મોકલવા માટે બોલનાર દ્વારા ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જેવા સાધનોનો ઉપકરણોનો, જે બી સાધનો કે આપણે જે સંદેશો છે ને એ કેવી રીતે મોકલવો છે, કઈ ભાષામાં મોકલવો છે, કયા ચિત્ર દ્વારા મોકલવો છે, કયા અવાજ દ્વારા મોકલવો છે કે કયા સાધનો દ્વારા મોકલવો છે, એ બધી બીજી જગ્યાએ જે પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે ને તેને શું કહેવામાં આવે છે? માધ્યમ કહેવામાં આવે છે. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરે છે. સપોઝ કે સામેવાળા વ્યક્તિ પાસે જે પણ સુવિધા ઉપલબ્ધ છે એના હિસાબથી આપણે માધ્યમની પસંદગી કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણી ઓનલાઈન ટીચિંગ ચાલી રહી છે, તો અત્યારે તમારી પાસે કયા સાધનોનો ઉપયોગ છે ને એના હિસાબથી અમે તમને આ બધું જે મટીરિયલ, સ્ટડી મટીરિયલ છે ને એ મોકલી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો માધ્યમ ખૂબ જરૂરી છે. હવે તમારી પાસે એ કોઈ પ્રોજેક્ટર ના હોય, તમે પ્રોજેક્ટરના સીન મોકલી દઈએ તો પછી એ યોગ્ય ના કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો જે માધ્યમ ખૂબ જ જરૂરી બની જાય છે કોઈ પણ માહિતીની અંદર, આપણે કોઈ પણ માહિતી આગળ મોકલવી છે તો સામેવાળા વ્યક્તિ પાસે એ માધ્યમની ઉપલબ્ધતા હોવી જરૂરી છે. સપોઝ આપણે કોઈ માહિતી બોલીને મોકલવી છે તો એની પાસે કંઈ સાંભળવા માટે કોઈક વસ્તુ હોવી જરૂરી છે.
અથવા આપણે એવું વ્યક્તિ પસંદ કરીએ કે જેમાં એને લખતા જ વાંચતા ના આવડતું હોય, આપણે એને પત્ર મોકલીએ તો એ પત્ર વાંચી નહીં શકે, તો એને યોગ્ય માધ્યમ ના કહેવાય. તો આપણે એ માધ્યમ માટે આપણે અલગ અલગ વિસ્તૃત રીતે, તો આપણે એ માધ્યમ લેખિત હોઈ શકે, મુખિત હોઈ શકે, દ્રશ્ય હોઈ શકે એટલે જોનાર ખાલી ચિત્ર હોઈ શકે, શ્રાવ્ય એટલે સાંભળી શકે, દ્રશ્ય શ્રાવ્ય પણ હોઈ શકે છે. તો અત્યાર સુધી ચાર મુદ્દાઓ થયા વિદ્યાર્થી મિત્રો. પહેલો મુદ્દો કયો હતો? બોલનાર. બોલનાર એ કોણ હોય છે? જે માહિતી રજૂ કરે છે એને બોલનાર કહેવામાં આવે છે. પછી બીજા નંબર પર આવે છે રજૂઆતની ગોઠવણી, અથવા રજૂઆત અથવા વિચારોની ગોઠવણી, વિચારોની રજૂઆત કે ગોઠવણ એ બીજા નંબર પર ટોપિક આવે છે. પછી નંબર ત્રણ ઉપર આવે છે સંદેશો કે માહિતી, જે રજૂઆતનું ફાઇનલ ટચ આપી દીધા પછી જે સંદેશો આપણે આગળ મોકલવાનો છે ને એને મેસેજ કહેવામાં આવે છે. અને મેસેજ બાદ જે સૌથી ચોથા નંબરનો ટોપિક છે એને માધ્યમ, કે આ મેસેજ કયા માધ્યમ દ્વારા, કયા મીડિયમ કે કયા ચેનલથી આપણે લેખિત મોકલવો છે કે મૌખિક મોકલવું છે, કયું ચિત્ર મોકલવું છે, કેવી રીતે મોકલવું છે, એ માધ્યમની પસંદગી આપણે કરવાની હોય છે. પછી ત્યારબાદ આવે છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. અત્યાર સુધી આ જે ચારે ટોપિક હતા ને, બોલનાર, રજૂઆતની ગોઠવણી, સંદેશો અને માધ્યમ, આ કોણ મોકલશે? કે જેણે સંદેશો મોકલવો છે, જેને માહિતી મોકલવી છે. તો આ જે માહિતી મોકલનાર હોય છે ને એના ચાર સ્ટેપ છે, બોલનાર, રજૂઆતની ગોઠવણી, સંદેશો કે માહિતી કે માધ્યમ. હવે પાંચ છ જે સાત આ જે છે ને એ કોણ આપશે ફીડબેક કે સાંભળનાર, એ જે સંદેશો મેળવશે એના સોંપવાનો છે. તો જે સાતે સાત સોંપવાનો આપણે બે ભાગમાં વિભાજન કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો આપણે કેવી રીતે કરી શકીએ કે ચાર જે ભાગ જે છે ને, બોલનાર, રજૂઆતની ગોઠવણી, સંદેશો કે માહિતી કે માધ્યમ, આ માહિતી છે મોકલશે ને એના સોંપવાનો છે. અને જે સંદેશોની પ્રાપ્તિ, સમજ, સાંભળનાર અને પ્રતિભાવ જે છે ને જે માહિતી મેળવશે એના સોંપવાનો છે. તો હવે નંબર પાંચ ઉપર આગળ વધી રહ્યા છે સંદેશાની સમજ અને પ્રાપ્તિ. સંદેશાની સમજ અને પ્રાપ્તિમાં શું હોય વિદ્યાર્થી મિત્રો, કે બોલનાર દ્વારા જે માહિતી કે સંદેશો મોકલવામાં આવ્યું છે ને તે જ સ્વરૂપમાં માહિતી કે સંદેશાની અર્થઘટનની પ્રક્રિયા કરવામાં આવે. અર્થઘટનની પ્રક્રિયા કોને કરે છે? જેને માહિતી મળી હોય એ કરે છે. એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ડીકોડિંગ. કે ભાઈ જેણે જે માહિતી મોકલી છે ને એ માહિતી કયા સ્વરૂપમાં મોકલી છે, એનો મુખ્ય અર્થ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, સંદેશાની પ્રાપ્તિ અને સમજની અંદર આપણે એ જોવાનું હોય છે કે જે માહિતી મોકલનાર કયા સ્વરૂપની અંદર અને કયા અર્થઘટનની અંદર માહિતી મોકલ્યું છે, એ અર્થઘટન આપણે ખોટું ના કરી શકાય, તો એ અર્થઘટન કરવું ખૂબ જરૂરી હોય છે. તો નંબર પાંચ ઉપર આવે છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. હવે નંબર છ સાંભળનાર. બોલનાર દ્વારા જે સંદેશો કે માહિતી મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનારને માહિતીનો સાંભળનાર કે શ્રોતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષીને હાથ ધરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આખી જે પ્રક્રિયા જે છે ને આપણે લિસનર ને અત્યારે અમે જે પ્રક્રિયા કરી રહ્યા છીએ, આપણે જે ભણવાનું, તો અમે અત્યારે તમને વિચારીને તમારી સામે, તમે ધોરણ અગિયારમાં કોમર્સ લીધું છે, અમે અત્યારે સાયન્સના બધા વિષયો નાખીએ તો ના ચાલે. તો જે બી માહિતી સંચારની જે આખી પ્રક્રિયા જે છે ને એ સાંભળનારના હિસાબથી કરવામાં આવે છે. સાંભળનાર કોણ છે, સાંભળનારને કેવી રીતે માહિતીની જરૂરિયાત છે એના હિસાબથી આ આખી પ્રક્રિયા થાય છે. તો મુખ્ય માહિતી સંચારનો મુખ્ય હાર્દ જે છે ને એ સાંભળનાર કે શ્રોતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે નંબર સાત પ્રતિભાવ. પ્રતિભાવ કોણ આપશે? જે સાંભળનાર હશે ને એ બોલનારને આપશે કે મને આખી માહિતીની અંદર શું સમજ પડી છે, મારા પ્રશ્નો કયા છે, અને એને ફીડબેક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો માહિતી સંચારની પ્રક્રિયામાં આમ આપણે જે સાંભળનાર જે છે ને એ જ્યારે પોતાનો ફીડબેક આપે ને તો આ પ્રક્રિયા પૂરો થાય છે. જે પ્રતિભાવ કોને આપશે? બોલનારને આપશે કે આ માહિતી સંચારની પ્રક્રિયામાં એને કઈ પણ પ્રશ્નો છે કે એ બધા પ્રશ્નોનો નિકાલ એમને ઝડપથી બોલનારને લાવવો પડે, અથવા એને આ માહિતી સંચારની પ્રક્રિયાની અંદર કઈ બાબતનો ખ્યાલ આવ્યો. તો માહિતી સંચારની પ્રક્રિયા જે છે ને એ પ્રતિભાવ આપશે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈકને માહિતી આપણે આગળ ઉદાહરણ આપ્યું કે આપણા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય તો આપણે કંકોત્રી આપીએ, તો એ કંકોત્રીની અંદર આપણે તારીખ અને હોલ એ બધું લખેલું હોય છે. તો એ પ્રતિભાવ કેવી રીતે આપશે કે હોલ અને એ તારીખના દિવસે આપણા ત્યાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એ આવશે તો માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થાય. વિદ્યાર્થી મિત્રો, તો બોલનારથી માહિતી સંચારની પ્રક્રિયા શરૂ થાય છે, અને પ્રતિભાવ જે સાંભળનાર પ્રતિભાવ આપશે બોલનારને, એના દ્વારા આ માહિતી સંચારની પ્રક્રિયાનો અંત આવે છે. શરૂઆત બોલનારથી થાય છે અને અંત ક્યાં આવે છે? પ્રતિભાવ પર આવે છે.
કે જે ફીડબેક આપશે છેલ્લે કે આ માહિતીની અંદર એને કયા કઈ વસ્તુનો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો. આપણે હવે આ સાથે સાત ટોપિકની ટૂંકમાં ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. કે પહેલા બોલનાર હતો, બોલનાર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જે માહિતી રજૂઆત કરે, જે પોતે શરૂ કરે, કોઈ પણ માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત બોલનાર દ્વારા થાય છે. તો બોલનાર આ માહિતી સંચારની પ્રક્રિયા શરૂ કરશે, જેને માહિતી મોકલવી છે એને વિચારો મોકલવા છે, પછી આ વિચારોની રજૂઆત કે ગોઠવણી કરશે, એને અંગ્રેજીમાં આપણે શું કહીશું? એન્કોડિંગ. પછી આ ગોઠવણી કર્યા બાદ ફાઇનલ ટચ આપશે સંદેશોનો, કે આ સંદેશો કેવી રીતે મારે મોકલવો છે, સંપૂર્ણ પ્રમાણે છેલ્લે જે માહિતી કે સંદેશો છે ને એનું ફાઇનલ ટચ આપશે. પછી એ સંદેશો કે માહિતી કયા મીડિયમ અને કઈ ચેનલ દ્વારા, કે પત્ર દ્વારા મોકલવો છે, કે આપણે ચિત્ર કરીને, કે કોઈ પણ પ્રકારે વિડીયો બનાવીને મોકલવું છે, તે માધ્યમ છે, માધ્યમ પસંદ કરશે. પછી માધ્યમની પસંદગી કર્યા પછી એ સંદેશો આગળ મોકલી દેશે. પછી આ સંદેશાની પ્રાપ્તિ અને સમજ જે સાંભળનાર હશે ને એ કરશે. પછી સાંભળનાર કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે જે આ સંદેશો અને જે સંદેશો જે મેળવશે ને એને સાંભળનાર કહેવાય. અને સાંભળનારના ધ્યાનમાં રાખીને જ આખી પ્રક્રિયા કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને પછી સાંભળનાર છેલ્લે બોલનારને પ્રતિભાવ આપશે વિદ્યાર્થી મિત્રો, કે મને આ પ્રક્રિયાની અંદર આ ખ્યાલ આવ્યો અને આ પ્રક્રિયામાં જે પણ મૂંઝવણ છે ને એ પોતાની મૂંઝવણો દૂર કરશે વિદ્યાર્થી મિત્રો. તો મને ખ્યાલ છે કે માહિતી સંચારની પ્રક્રિયાની અંદર તમને ખબર પડી હશે અને તમને આ ખૂબ સરળ ભાષાની અંદર અને સારી રીતે મેં ચિત્ર દ્વારા અહીંયા રજૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે આ સાથે સાત મુદ્દાઓ યાદ રાખવાના છે અને આ પ્રક્રિયા જે છે ને તમારા ચોપડામાં લખવાની છે. તો હવે હોમવર્ક વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.